हेलो विद्यार्थी मित्रों, हूँ चिराग, तमारू फरीथी स्वागत करूँ छू आजना लेक्चर नी अंदर के जेमा आपणे धोरण 12 चैप्टर नंबर 3 प्रजनन मानव मा प्रजनन विषय चर्चा करीए छे। अने आपणो आ तीजो लेक्चर छे जेनी अंदर आजे आपणे साना विषय चर्चा करीशुं, तो सहायक प्रजनन ग्रंथि विषय आजे आपणे चर्चा करवाना छीए के सहायक प्रजनन ग्रंथिओ कई छे, एनू रचना शू छे, ए कया प्रकारनू कार्य करे छे अने शू स्त्राव करे छे, एना विषे आजे आपणे अभ्यास करीशुं। ओके, तो लास्ट लेक्चरनी अंदर खाली आपणे शू भण्या हता ए एक वखत चर्चा करी लईए। तो लास्ट लेक्चरनी अंदर आपणे मनुष्यमां एटले के नर प्रजनन तंत्र विषे चर्चा करी हती, एमां प्रजनन अंगो विषे आपणे अभ्यास करी गया। ओके, तो आजना लेक्चरनी शरूआत करीए आपणे सहायक प्रजनन ग्रंथिथी। तो एमां जो सहायक प्रजनन ग्रंथिनी आपणे वात करीए अहींया, तो सहायक प्रजनन ग्रंथि के जे શું કરે છે, તો એ સહાયક પ્રજનન ગ્રંથિ એ પ્રજનનની પ્રક્રિયામાં શું કરશે, મદદ કરશે। કેવી રીતે, તો એ સ્ત્રાવ નિર્માણ કરીને। કેવી રીતે, તો એ સ્ત્રાવનું શું કરે છે, નિર્માણ કરશે। ચોક્કસ પ્રકારના સ્ત્રાવ શું કરશે, નિર્માણ, અને એ શું બનાવે છે, શું કરશે, તો સહાયક પ્રજનન ગ્રંથિ એ પ્રજનનની પ્રક્રિયામાં મદદ કરે છે। કેવી રીતે, તો સ્ત્રાવ નિર્માણ કરીને। રાઈટ, આયા કે નહીં? યસ। ઓકે, નેક્સ્ટ જોઈએ કે આ સહાયક પ્રજનન ગ્રંથિઓ કેટલા પ્રકારે છે, તો સહાયક પ્રજનન ગ્રંથિ 3 પ્રકારે। કઈ કઈ, તો 1 શુક્રાશય ગ્રંથિ, 2 પ્રોસ્ટેટ ગ્રંથિ, 3 કાઉપર્સ ગ્રંથિ અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ। કાઉપર્સ ગ્રંથિ જે છે એને બીજા શબ્દમાં આપણે શું કહીએ છીએ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। તો આજના લેક્ચરમાં આપણે આ 3 ગ્રંથિઓ વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર। એનું સ્થાન ક્યાં છે એક વખત આપણે આ પિક્ચરની અંદર જોઈ લઈએ કે એ કઈ જગ્યાએ રચાયેલી છે। ઓકે, તો એમાં જો સૌથી પહેલા આપણે જોઈએ શુક્રાશય ગ્રંથિ। શુક્રાશય ગ્રંથિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે સેમિનલ વેસિકલ, શુક્રાશય ગ્રંથિ જેને શું કહેવામાં આવે છે, સેમિનલ વેસિકલ તરીકે ઓળખવામાં આવે। અને આ સેમિનલ વેસિકલ ક્યાં રહેલી છે, તો આ છે મૂત્રાશય, બરાબર। આ મૂત્રાશયના નીચેના ભાગે શું રહેલી છે, તો શુક્રાશય ગ્રંથિ રહેલી છે, બરાબર। એ જ રીતે ત્યાંથી આગળ જોઈએ તો ત્યાં આપણને શું જોવા મળશે, તો એનાથી નીચે અહીંયા આપણને જોવા મળે છે આ ગ્રંથિ, એટલે કે મૂત્રાશયના પાયાના ભાગે શું આવેલી હોય, પ્રોસ્ટેટ ગ્રંથિ। અને પશ્વ છેડે આપણને શું જોવા મળશે, તો એક જોડ, પશ્વ છેડે એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ આવેલી હોય છે। તો આ 3 ગ્રંથિઓ એના સ્થાન આપણે જોયા, બરાબર। આકૃતિમાં જસ્ટ આપણે એની દર્શાવ્યું છે કે કઈ જગ્યાએ આવેલી હોય છે। શરૂઆત કરીએ ફર્સ્ટ ગ્રંથિથી। એમાં સૌથી પહેલા આપણે જોઈશું શુક્રાશય ગ્રંથિ, બરાબર। શુક્રાશય ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરીશું, તો શુક્રાશય ગ્રંથિ જે છે એ નિર્માણ કેવી રીતે પામે છે, સર્જન કેવી રીતે પામે છે, તો શુક્રાશય ગ્રંથિ જે છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન મુલેરિયન નલિકામાંથી સર્જન થતી હોય છે,
बराबर नरनी अंदर आ शुक्राशय ग्रंथि जे छे ए मुलेरियन नलिकामांथी भ्रूणना विकास दरमियान ए रचाती होय छे। आ यूरिनो जेनिटल ट्रेक साथे संबंधित होय छे। क्लियर। नेक्स्ट, मादानी अंदर आजे नलिकाओ जे छे ए सानु निर्माण करे छे, तो के अंड नलिकानु निर्माण करतु होय छे। मादानी अंदर आ जे मुलेरियन नलिकाओ जे छे ए शू करे छे, तो ए अंड नलिकानु निर्माण करती होय छे। राइट, आटलू समझाय छे बेटा। नेक्स्ट जोईए कि आ जे शुक्राशय छे, शुक्राशय ग्रंथि जे छे ए सानाथी, तो शुक्राशयनी अंदरनी तरफ, एटले के शुक्राशयनो जे अंदरनी दीवालनो जे भाग छे ए सानाथी घेरायेलो छे, तो के ग्रंथीय अधिच्छदीय कोषोथी एटले के पेशीथी घेरायेलो होय छे। ग्रंथीय अधिच्छदीय पेशीथी रचातो होय छे, એટલે કે શુક્રાશયના અંદરનો ભાગ સાનાથી બનેલો હશે, ગ્રંથિય અધિચ્છદથી। આ જે અધિચ્છદીય પેશીના જે કોષો છે એ સાના માટે જવાબદાર છે, તો ગ્રંથિય અધિચ્છદીય પેશીના કોષો એ ચોક્કસ પ્રકારના શુક્રાશય પ્રવાહીનો શું કરે છે, સ્ત્રાવ કરે છે। એટલે કે અધિચ્છદીય પેશીના કોષો ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ કરે છે, જેને શું કહેવામાં આવે, શુક્રાશય પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે। રાઈટ, હવે આ જે સ્ત્રાવ નિર્માણ કરે છે, આ સ્ત્રાવ કેવા પ્રકારનો નિર્માણ કરે છે, તો એ આલ્કલાઇન એટલે કે બેઝિક એ કેવા પ્રકારનો સ્ત્રાવ નિર્માણ કરે છે, તો એ બેઝિક સ્ત્રાવ નિર્માણ કરતો હોય છે। બરાબર, હવે આ જે સ્ત્રાવ બેઝિક કીધું, તો એની પીએચ ઓલમોસ્ટ કેટલી હશે, તો એની પીએચ ઓલમોસ્ટ 7.4 જેટલી। સામાન્ય રીતે કેટલી પીએચ જોવા મળે છે, 7.4 જેટલી પીએચ જોવા મળતી હોય છે। તો આ જે શુક્રાશય પ્રવાહી જે છે એ કયા પ્રકારના સ્ત્રાવથી એટલે કે કેવા ઘટકોથી રચાયેલો હોય છે, તો આ સ્ત્રાવ ફાઇબ્રિનોજન પ્રોટીન, પ્રોસ્ટાગ્લાન્ડિન, સિટ્રેટ, ઇનોસિટોલ, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ એટલે કે શર્કરાથી રચાયેલો હોય છે। તો શુક્રાશય ગ્રંથિમાંથી મુક્ત થતો સ્ત્રાવ ફાઇબ્રિનોજન, પ્રોસ્ટાગ્લેન્ડિન, સિટ્રેટ, ઇનોસિટોલ, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટનો બનેલો હોય છે। રાઈટ, સમજી ગયા આટલું। નેક્સ્ટ, હવે એમાં જુઓ, આપણે કાર્બોહાઇડ્રેટ કહ્યું ને, તો કાર્બોહાઇડ્રેટમાં એક ચોક્કસ પ્રકારની શર્કરા એટલે કે ફ્રુક્ટોઝ કીટોહેક્ઝોઝ શર્કરા છે, ફ્રુક્ટોઝ કે જે સાના માટે, તો એ શક્તિના સ્ત્રોત તરીકે જોવા મળતી હોય છે। એટલે કે શુક્રકોષોને શક્તિ પૂરું પાડવાનું કામ આ ફ્રુક્ટોઝ દ્વારા, ફ્રુક્ટોઝ શર્કરા દ્વારા થતું હોય છે। બરાબર છે, આટલું ક્લિયર છે। તો સ્ત્રાવ જોઈ લો બેટા, કે સ્ત્રાવ સાનાથી બનેલો છે, તો પ્રોટીનથી બનેલો છે, કાર્બોહાઇડ્રેટથી બનેલો છે, અમીનો એસિડથી બનેલો છે, સિટ્રેટનો બનેલો છે, જેના કારણે આ જે પ્રવાહી છે એ કેવા પ્રકારનો હોય છે, તો કે બેઝિક। બરાબર, એની પીએચ કેટલી હોય છે, તો 7.4 જેટલી। કાર્ય શું છે, તો કે સમાગમ દરમિયાન, એનું મુખ્ય કાર્ય શું છે બેટા, તો કે સમાગમ દરમિયાન એટલે કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એ પ્રવાહી ઘર્ષણ અવરોધક તરીકે વર્તે છે। એટલે કે યોનિમાર્ગની દિવાલ અને શિશ્નની વચ્ચે ઘર્ષણ ના થાય, ઘર્ષણ ના અનુભવાય, એના કારણે ત્યાં આ પ્રવાહી સ્ત્રાવ, આ પ્રવાહી મુક્ત થતું હોય છે, જેના કારણે ઘર્ષણ અવરોધક જોવા મળે છે। એ સપાટી કેવી બનાવે છે, લિસ્સી બનાવી દેશે, જેના કારણે ઘર્ષણ જોવા મળશે નહીં।
तो कार्य शू छे? घर्षण अवरोधक प्रवाही छे। क्यारे? समागमनी प्रक्रिया दरमियान। अने बीजू केवू छे? तो के आल्कलाइन एटले के बेसिक प्रवाही जोवा मळे छे। ए स्त्राव केवो छे? तो के पारदर्शक छे अने जेली जेवो पदार्थ छे। आ स्त्राव केवो छे? तो के पारदर्शक छे अने जेली जेवो पदार्थ छे। राइट, आगळ જોઈએ તો આ શુક્રાશયમાંથી મુક્ત થતો જે સ્ત્રાવ છે એ વીર્ય, વીર્યના એટલે કે સપોઝ કે માની લો કે તમે 2-3 ml જેટલું વીર્ય હોય, બરાબર 2-3 ml જેટલા સ્પર્મ્સ હોય, સીમેન હોય, એમાંથી 60% તો ફક્ત શુક્રાશય પ્રવાહી જ જોવા મળે। એટલે કે વીર્યનું જે બંધારણ છે એમાં 60% ફક્ત શું રહેલા હશે, 60-70% જેટલો ભાગ જે છે એ સાનો હોય છે, વીર્યનો જોવા મળતો હોય છે। ક્લિયર છે બેટા? આટલું સમજાય છે? તો આ થશે શુક્રાશય ગ્રંથિ। ઓકે, આ શું થશે? શુક્રાશય ગ્રંથિ કે જે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એક ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ કરે છે। આ સ્ત્રાવ કેવા પ્રકારનો હોય? બેઝિક એટલે કે સામાન્ય રીતે આછા પીળા રંગનો સ્ત્રાવ હોય। એ કેવું હોય? આછા પીળા રંગનો સ્ત્રાવ જોવા મળે છે। ક્લિયર છે આટલું? સમજાઈ ગયું બધાને? આમાં કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો દેખો આમાંથી પ્રશ્ન શું પૂછાઈ શકે? એક તો એનો સ્ત્રાવ કયા પ્રકારનો છે, બેઝિક છે કે એસિડિક છે એ પૂછે। એની પીએચ કેટલી? તો 7.4 સમથિંગ। એના બંધારણમાં કઈ શર્કરા હોય? તો ફ્રુક્ટોઝ। શાના માટે? તો કે શક્તિના સ્ત્રોત તરીકે। આ પ્રવાહી એનું કાર્ય શું છે? તો કે ઘર્ષણ અવરોધક છે। સમાગમની પ્રક્રિયા દરમિયાન ઘર્ષણ અવરોધક તરીકે વર્તે છે। ક્લિયર? તો આ રીતે આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે। સ્ત્રાવ કયા પ્રકારની ગ્રંથિમાંથી થાય, કયા પ્રકારની પેશીમાંથી થાય? તો કે ગ્રંથિય અધિચ્છદ એટલે કે શુક્રાશયની અંદરની તરફની જે દિવાલ છે ત્યાં કયા પ્રકારના કોષો રહેલા હોય છે? તો કે ગ્રંથિય અધિચ્છદીય પેશીના કોષો રહેલા હોય છે જે સ્ત્રાવનું નિર્માણ કરે છે। નેક્સ્ટ, પ્રોસ્ટેટ ગ્રંથિ। નેક્સ્ટ જોઈએ પ્રોસ્ટેટ ગ્રંથિ। તો પ્રોસ્ટેટ ગ્રંથિ એનું સ્થાન, એનું સ્થાન ક્યાં છે બેટા? તો કે મૂત્રાશયની નીચેના ભાગે। ઓકે, આ પ્રોસ્ટેટ ગ્રંથિ શું કરે છે? તો સ્ત્રાવનું નિર્માણ કરે છે। કેવા પ્રકારનો સ્ત્રાવ નિર્માણ કરે છે? તો એ આલ્કલાઇન એટલે કે બેઝિક પ્રકારનો સ્ત્રાવ નિર્માણ કરશે। આની જે પીએચ હોય છે એ લગભગ 7.2 જેટલી જોવા મળતી હોય છે। ઓકે, આ પ્રવાહી, આ જે સ્ત્રાવ છે એ કેવા કલરનો હોય? તો કે દૂધ જેવા। આ સ્ત્રાવ કેવો હોય? દૂધ જેવો સફેદ। દૂધ જેવા સફેદ પ્રવાહીનો શું કરે છે? સ્ત્રાવ કરે છે। આ પ્રવાહી કેવું હોય? તો શુક્રાશય પ્રવાહી કરતા એ ઘટ્ટ જોવા મળે એટલે કે સ્નિગ્ધ જોવા મળે, ચીપચીપું, બરાબર, અને જેલી જેવું જોવા મળતું હોય છે। તો પેલું કેવું હતું? પારદર્શક હતું, પણ આ કેવું હોય છે? તો કે દૂધ જેવો સફેદ, જેલી જેવો પદાર્થ, ઘટ્ટ અને સ્નિગ્ધ જોવા મળતો હોય છે। એનું બંધારણ, એનું બંધારણ જોઈએ તો એમાં સાઇટ્રિક એસિડ, કેલ્શિયમ, ફોસ્ફેટ, ક્લોટિંગ ફેક્ટર એટલે કે ગંઠાઈ જવા માટેના જવાબદાર ઉત્સેચકો હાજર હોય એમાં, એટલે કે ક્લોટ થઈ જાય, ગંઠાઈ જાય જો થોડો સમય એ રહે તો એ કેવું થઈ જશે? ક્લોટિંગ, બરાબર। પ્રોફાઇબ્રિનોલાઇસિન એમાં હાજર હોય છે। હવે બેટા આનું મેઇન વિશેષ કાર્ય શું છે પ્રોફાઇબ્રિનોલાઇસિનનું? તો જુઓ, આ પ્રવાહી કેવું છે? સ્નિગ્ધ છે, ઘટ્ટ છે, જેના કારણે શુક્રકોષો ઝડપી વહન કરી શકતા નથી, બરાબર, શુક્રકોષો ઝડપી વહન કરી શકશે નહીં। તો થોડા સમય બાદ એ તો કેવું જોવા મળશે? ઘન, સેમી સોલિડ જેવું, હે ને?
तो थोड़ा समय पछी आ प्रोफाइब्रिनोलाइसिन जे छे जेना कारणे ए घन एटले के जेली जेवो पदार्थ जे होय ए थोड़ा समय मा ए केवु स्वरूप धारण करे प्रवाही एटले के जे घट स्निग्ध जेली जेवो पदार्थ स्त्राव थयो हतो ए थोड़ा समय बाद ए ज्यारे त्यांथी आगळ वहन पामे छे त्यारे ए केवु स्वरूप धारण करी ले छे प्रोफाइब्रिनोलाइसिन ना कारणे प्रवाही स्वरूप धारण करे छे जेना कारणे शुक्रकोषोनी चलिततामां वधारो थाय एटले के शुक्रकोषो इजीली शुं करी शके वहन करी शके राइट नेक्स्ट वीर्यनो लगभग 30% जेटलो भाग એટલે કે આગળ આપણે વાત કરી ગયા કે શુક્રાશય પ્રવાહી વીર્ય જે છે એમાં 60-70% જેટલો ભાગ શાનો હતો શુક્રાશયનો હતો અહીંયા 30% જેટલો ઓલમોસ્ટ 30% જેટલો ભાગ એ શાનો હોય છે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી મુક્ત થતો સ્ત્રાવ હોય છે જેનું કામ શું છે આ સ્ત્રાવનું તો શુક્રકોષોને ક્રિયાશીલ બનાવવાનું કાર્ય કરે છે બરાબર શુક્ર કોષોને ક્રિયાશીલ બનાવવાનું એ કાર્ય કરશે હવે અહીંયા ધ્યાન આપો કે આ જે પ્રોસ્ટેટ ગ્રંથિ વીર્ય કેવી રીતે બને છે વીર્ય ઘટ્ટ કેવી બને છે તો એ ઘટ્ટ વીર્ય શાના કારણે તો એમાં પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને શુક્રાશય સ્ત્રાવ એ બંને ભેગા થાય એટલે એ કેવું બની જશે ઘટ્ટ બનતું હોય છે ગાઢ બનતું હોય છે તો આ થશે પ્રોસ્ટેટ ગ્રંથિ સમજાઈ ગયું બેટા આટલું ક્લિયર છે અહીંયા આની પીએચ કેટલી લખી દઈએ આપણે 7.2 જેટલી પીએચ ઓલમોસ્ટ ઓકે તો આ થશે પ્રોસ્ટેટ ગ્રંથિ નેક્સ્ટ કાઉપર્સ ગ્રંથિ અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કેટલી હોય તો એક જોડ ક્યાં રહેલી છે એનું સ્થાન તો કે મૂત્રમાર્ગની પાયાની બાજુ એટલે કે મૂત્રમાર્ગના પાયાના ભાગે રહેલું હોય છે થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે ઓકે સ્થાન ક્યાં છે મૂત્રજનન માર્ગની પાયાની બાજુએ રહેલું હોય છે એ શું કરે છે તો કે સ્ત્રાવનો નિર્માણ કરે છે કેવા પ્રકારનો સ્ત્રાવ નિર્માણ કરે છે તો એ પારદર્શક શ્લેષ્મ જેલી જેવા પદાર્થ ત્રણેય સ્ત્રાવ કેવા છે જેલી જેવા પદાર્થ એટલે કે આનો જે સ્ત્રાવ છે એ પારદર્શક હશે શુક્રાશયનો જે હતો એ પારદર્શક હતો ખાલી પ્રોસ્ટેટ કેવું હતું સફેદ દૂધ જેવું બરાબર નેક્સ્ટ આની પીએચ કેટલી 7.2 ક્લિયર સહેજ આલ્કલાઇન એટલે કે નરનું જે વીર્ય છે એ વીર્યની પીએચ ઓલમોસ્ટ કેવી હોય 7.2-7.6 જેટલી એટલે કે આલ્કલાઇન પ્રવાહી છે કારણ કે બધી ગ્રંથિઓમાંથી મુક્ત થતા સ્ત્રાવ આલ્કલાઇન છે એના માટે ઓકે તો વીર્ય પણ કેવું બને છે આલ્કલાઇન બને છે હવે દેખો આલ્કલાઇન પ્રવાહીના કારણે અહીંયા મૂત્રમાર્ગની એસિડિકતા શું થતી હોય છે દૂર થતી હોય છે કેમ કારણ કે મૂત્રજનન માર્ગ જે છે એની પીએચ કેટલી હોય એસિડિક હોય પણ આ વીર્ય આખું કેવું છે બેઝિક આલ્કલાઇન હોવાના કારણે એની એસિડિકતા શું થઈ જશે દૂર અને એ કેવું બનતું હોય છે આલ્કલાઇન બનતું હોય છે જેના કારણે શુક્રકોષો કેવા બને છે ગતિશીલતા એટલે કે શુક્રકોષોની ચલિતતામાં વધારો થતો હોય છે તો આ થશે કાઉપર્સ ગ્રંથિ અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ નેક્સ્ટ વીર્ય વીર્યનું બંધારણ તો દેખો વીર્યના બંધારણમાં શું આવેલા હોય શુક્રકોષો કે જે શુક્રપિંડમાંથી નિર્માણ પામે પ્રોસ્ટેટ પ્રવાહી કે જે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી બને શુક્રાશય પ્રવાહી કે જે શુક્રાશયમાંથી સ્ત્રાવ પામે કાઉપર્સ પ્રવાહી કે જે કાઉપર્સ ગ્લેન્ડમાંથી નિર્માણ પામે છે બેટા ક્લિયર તો આ બધું જ્યારે મિશ્ર થાય ત્યારે શું બને છે ત્યારે શું બને છે ત્યારે વીર્ય બનતું હોય છે વીર્યનું નિર્માણ થતું હોય છે દરેક સ્ખલન દરમિયાન એટલે કે જાતીય ઉત્તેજના દરમિયાન દરેક સ્ખલન દરમિયાન 2-3
3 ml જેટલું વીર્ય એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતું હોય દરેક સ્ખલન દરમિયાન એટલે કે દરેક સમાગમની પ્રક્રિયા દરમિયાન વીર્યનો જે સ્ત્રાવ થતો હોય છે એ કેટલો હોય તો 2 થી 3 ml એટલે કે 1 ચમચી જેટલું વીર્ય એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતું હોય છે હવે અહીંયા જોજો બેટા આપણા વીર્યની pH કેટલી વીર્યનું બંધારણ કેવું છે તો કે આલ્કલાઇન કેવું છે આલ્કલાઇન છે હવે આ જ્યારે માદાના યોનિ માર્ગમાં દાખલ થાય ત્યારે માદાના યોનિ માર્ગની pH કેવી હોય એસિડિક એટલે કે માદાના યોનિ માર્ગનું આવરણ કેવું છે એસિડિક છે જેના કારણે જ્યારે વીર્યમાં દાખલ થાય છે ત્યારે એ બંને ભેગા થઈ આલ્કલાઇન સ્ત્રાવ અને એસિડિક સ્ત્રાવ એ બંને ભેગા થઈ અને એ આવરણને એ ભાગના વિસ્તારને કેવો બનાવવાનો પ્રયત્ન કરે છે તટસ્થ બનાવે છે એટલે કે એની pH કેવી બને છે તટસ્થ બનતી હોય છે તો આ થશે વીર્ય ઓકે વીર્યનું બંધારણ તો અહીંયા આપણે શું સમજ્યા બેટા ત્રણ ગ્રંથિ વિશે સમજ્યા ઓકે કઈ કઈ ત્રણ ગ્રંથિ હતી તો સૌથી પહેલા આપણે જોઈ હતી શુક્રાશય ગ્રંથિ બરાબર અહીંયા બેટા ખાલી એક મિસ્ટેક છે મારી બરાબર સોરી કે અહીંયા પારદર્શક પ્રવાહી છે બરાબર પીળા રંગનું નથી કેવું છે પારદર્શક એટલે કોઈ પ્રકારનો કલર જોવા મળશે નહીં આટલું ખાલી યાદ રાખજો બરાબર છે સોરી હા મારી મિસ્ટેક થઈ છે અહીંયા તો શુક્રાશય પ્રવાહીનો સ્ત્રાવ કેવો બેઝિક કેવું પ્રવાહી છે તો એ પારદર્શક પ્રવાહી હોય છે ક્લિયર છે આટલું ડન આમાં કોઈ ડાઉટ નથી ને હવે બેટા એકદમ ક્લિયર થાય છે ઓકે તો ચલો આજનો આપણો જે લેક્ચર હતો એની અંદર આપણે કેટલી વસ્તુને સમજ્યા ખાલી સહાયક પ્રજનન ગ્રંથિ વિશે ચર્ચા કરી એમાંથી મુક્ત થતા સ્ત્રાવ વિશે ચર્ચા કરી રાઈટ વીર્યના બંધારણ વિશે આપણે ચર્ચા કરી તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે થેન્ક યુ સો મચ ઓકે ત્યાં સુધી બધા મસ્ત રહો ખુશ રહો સેફ રહો